હલો બચ્ચાલો કેમ છો મજામાં મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરતી ક્લાસીસ સિટીએમ અહેમદાવાદ ચાલો દોસ્તો આજે આપણે ભાઈ પાર્ટ સત્યાવીસ લઈને આવ્યા છે પાર્ટ વીસમાં યાદ હોય તો તમને પાર્ટ વીસમાં મેં કોષો બાબતે ચર્ચા કરી હતી ઇએમએફ બાબતે ચર્ચા કરી હતી ટર્મિનલ વોલ્ટેજ બધું જ તમને જણાવ્યું હતું પાર્ટ એકવીસથી પાર્ટ છવ્વીસ મેં એના દાખલા આપ્યા તમને સોધે એનો પહેલો બીજો ત્રીજો ચોથો સોધા એનો અગિયારમો અને ઉદાહરણ પાંચ ઠીક છે આટલું બધું તમને આપ્યું હવે આજે પાર્ટ સત્યાવીસમાં કો કોષોનું શ્રેણી જોડાણ થાય તો શું એનું સમતુલ્ય ઈ એમએફ આવે એની બધું આપણે જોવાનું છે ચલો સ્ટાર્ટ કરીએ તો દોસ્તો એ છેડો છે અને સી છેડો છે એટલે દોસ્તો અને જો પ્રવાહ આમ તો બતાવ્યો એટલે અહીંથી ક્યાંક દોસ્તો હાઈ વોલ્ટેજવાળી બેટરી મૂકી હશે અવરોધ આર હશે હે ને અને પછી પ્રવાહ ચાલુ કર્યો હશે એટલે આવું કંઈક હશે પણ આ પ્રાકૃતિમાં આપ્યું નથી એનસીઆરટીમાં આ રીતે કંઈક આપ્યું છે ડન 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 ચાલો ઓકે તો લેટ મી સ્ટાર્ટ લેટ મી સ્ટાર્ટ હું આ એનું પોટેન્શિયલ એટલે એ એનું પોટેન્શિયલ કેટલું વી એ બીનું કેટલું વી બી અને સીનું પોટેન્શિયલ એટલે વિદ્યુત સ્થિતિમાન કેટલું વી સી ડન છે હવે તમને ખબર છે દોસ્તો આ ખાસ નોંધ રાખજો પ્રવાહ હંમેશા વધુ વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ ગતિ કરે છે બોલો ડન કે નહીં ડન 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 સર વેરી ગુડ ચાલો ફેન્ટાસ્ટ આગળ વધુ લાઈફમાં તો દોસ્તો જોજો હવે હું શું કરવાનો છું હું એથી છે ને બી જઈશ હું અહીંયા બેઠો છું અહીંથી એથી બી જવાનો છું જર્ની કરવાનો છું પછી બીથી સી જઈશ શું શું તમને ફેરફારો જણાય છે તમે જોજો હો ને લેટ સ્ટાર્ટ હું એથી નીકળ્યો છું મારી જોડે ઉર્જા કેટલી છે એ જેટલી એટલે કે મારી જોડે પોટેન્શિયલ કેટલું છે વીએ જેટલું ડન છે વોલ્ટેજ વીએ જેટલું છે હવે જોજો હું વી બી સુધી પહોંચવાનો છું હું ક્યાં પહોંચવાનો છું બી સુધી પહોંચવાનો છું વીએ છે હું વી બી સુધી પહોંચવા માગું છું ઓકે વચમાં આ બધું મથામણ છે પણ જોઈ લઈએ ચલો ભાઈ એકચ્યુઅલીમાં તો હું ઓછા વોલ્ટેજ પર બેઠો છું અને વધારે વોલ્ટેજ પર જવા માગું છું બોલો હા કે ના એવું થયું ને મતલબ તો હા કરંટ આમથી આમ આવે છે એનો મતલબ વીબી વધારે હશે વીએ કરતાં એટલે હું ઓછા વોલ્ટેજથી વધારે વોલ્ટેજ તરફ ગતિ કરી રહ્યો છું ડાયરેક્શન આગળ કિચ ઓફનો નિયમ આવશે એમાં બહુ જ ડીપમાં ખબર પાડીશ તો અત્યારે પૂરતું શીખીએ ચાલો વીએ પર જો આટલી એનર્જી છે મારી વડે ઓછી એનર્જી છે ને વધારે એનર્જી પ્રાપ્ત કરવા માગું છું ચલો સ્ટાર્ટ કરીએ આમથી આમ ગયો ને તો જુઓ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ દેખાય છે પોઝિટિવમાંથી કરંટ બહાર આવે છે પોઝિટિવમાંથી કરંટ બહાર આવવાનો મતલબ શું થાય બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે બેટરી ડિસ્ચાર્જ થાય એટલે બેટરી માઇનસ કરું ને હું હા એનર્જી એટલી માઇનસ થઈ રહી છે ઓકે બેટરી ડિસ્ચાર્જ થયાનો મતલબ એટલે ઈએમએફ એમએફ માઇનસ થયો ઓકે હવે હું ઓછા વોલ્ટેજથી વધારે વોલ્ટેજ તરફ જઉં છું અહીંયા ઓછું હતું ને અહીંયા વધારે વોલ્ટેજ થઈ ગયું એટલે આ વચ્ચમાં જે IR1 વન વોલ્ટેજ જ થઈ ગયો કે ના થઈ ગયો હા સર IR એટલે વોલ્ટેજ હા તો આ વોલ્ટેજ પ્લસ થશે કે માઇનસ થાય સિમ્પલ બોલો પ્લસ જ થશે ને સાહેબ તમે ઓછા હતા ને અહીંયા આવી વધારે થઈ ગયા એનો મતલબ આ વચ્ચમાં શું થયું હશે એડ થયું હશે તો IR1 વન એડ થયું આમ કરીને હું વીબી પર પહોંચી ગયો છું ડન છે જુઓ પાકું 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 હજી એક શોર્ટ કી આપું છું તમને શોર્ટ કી આપું છું જે કિર્ચોફના નિયમમાં હજી આગળ આપીશ પણ તમારે આમાં એવું યાદ રાખી શકો જો તમે જે રસ્તે જતા હો અને બેટરીનો પ્લસ છેડો તમને રસ્તામાં દેખાઈ જાય તો એ ટાઈમે ઈએમએફ માઇનસ લેવાનું રસ્તામાં જાઓ અને બેટરીનો માઇનસ છેડો પહેલાં આવે તો ઇએમએફ પોઝિટિવ લેવાનું આટલું છે હે ને કરંટ બાબતે ચર્ચા કરું કરંટ બાબતે જો તમે તમારા ગતિની દિશામાં તમારા મુસાફરીની દિશામાં આવું લગ સારું લાગશે મુસાફરીની દિશામાં તમે જે દિશામાં મુસાફરી જર્ની કરી રહ્યા છો દિશામાં પ્રવાહ હોય તો માઇનસ લેવાનો ને અને જો મુસાફરીની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો પોઝિટિવ લેવાનો ડન તો એ રીતે કરી જો હું નીકળ્યો અહીંથી રસ્તામાં બેટરીનો પોઝિટિવ આવ્યો તો મેં બેટરી નેગેટિવ લઈ લીધી હું ગયો રસ્તામાં તો કરંટ મને સામે મળ્યો કરંટ સામે મળ્યો એટલે મેં પ્લસ લઈ લીધો સિમ્પલ 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 હા દરેક વખતે આવું કરી શકો છો તમે ડન ડન ચલો તો વી એ માઇનસ વી બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો ઇવન માઇનસ આઈઆર વન બોલો કોઈ ઇશ્યુ છે ઓકે ચલો હવે દોસ્તો સેમ હું બીથી સી જાઉં છું જુઓ વી બી થી સી જાઉં છું કરંટ આમ આવી રહ્યો છો પેલા તો જો હું બીથી સી ગયો ને તો હવે સી જોડે વધારે પોટેન્શિયલ હશે વોલ્ટેજ હશે આના કરતાં એટલે તો જો સીમાંથી કરંટ આવી રહ્યો છે ઓકે તો જો વી બી વી હા જો બેટરીનો પોઝિટિવ આવ્યો બેટરી કા પોઝિટિવ આવ્યા ઓર પોઝિટિવમાં છે કરંટ નીકળા પોઝિટિવમાંથી કરંટ એટલે બેટરી ડિસ્ચાર્જ થતી હશે અથવા તો ગતિની દિશામાં પોઝિટિવ પહેલાં આવે બેટરીનો તો બેટરી નેગેટિવ લેવાની ઓકે ચલો ભાઈ હવે માઇન હું ઓછાથી વધારે વોલ્ટેજ તરફ જઉં છું તો આ આઈઆર ટુ શું થશે એડ થશે આમ કરી સી ઉપર પહોંચી ગયો તો વી માઇનસ વી ટુ ઈ ટુ માઇનસ ટુ બોલો ડન છે ઓકે હે સર થેન્ક યુ વન અને ટુ પરથી ચલો બંનેને એડ કરો તો સરવાળો કરો વી માઇનસ વી પ્લસ માઇનસ તો વીએ માઇનસ ઓકે ઇવન માઇનસ આઈ આર વન પ્લસ ઇ ટુ માઇનસ આઈઆર ટુ વીએ માઇનસ વીસી ઇઝ ઇક્વસ ટુ ઇવન પ્લસ ઇ માઇનસ આઈ કોમન તો આર વન પ્લસ આર ટુ દોસ્તો અહીંયા જ તમે વીએ માઇનસ વીસી છે ને એને વી એસી લખી શકો છો અને ઇવન પ્લસ ઇ ટુ છે ને એ તમારો સમતુલ્ય ઈ છે આર વન પ્લસ આર સમતુલ્ય અવરોધ છે બોલો દંડના

બે બેટરી શ્રેણીમાં જોડી હોય તો તેના બેટરીનો ઈ એમએફનો સરવાળો થાય અને તેના આંતરિક અવરોધનો પણ સરવાળો થાય ડન છે ડન છે ચલો એવી એન બેટરી જોડી હોય તો એન બેટરી જોડેલી હોય તો તો દોસ્તો ઈ વન પ્લસ ઇ ટુ ત્રણ હોય તો ઇ થ્રી ઈ ફોર એ રીતે એન બેટરી હોય તો ઇ એન આર ઇક્વલેન્ટ ઇઝ ટુ આર વન પ્લસ આર ટુ ડેસ 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 આર એન બોલો કોઈ તકલીફ કોઈ તકલીફ કન્ફર્મ છે બેટા કન્ફર્મ ઓકે ચલો હવે તમારા નોલેજ માટે બહુ જ મસ્ત ચર્ચા કરું હે સખત એક્સ્ટ્રા એક્સ્ટ્રા ફંડ ફોકસની ચર્ચા કરું છું બે જ મિનિટ ઓકે બેટા ચાલ સ્ટાર્ટ કરીએ આપ દોસ્તો એક્સ્ટ્રા કોન્સેપ્ટ શીખવાડું છું આ ધ્યાન રાખજો દોસ્તો આ જો બેટરીનો પ્લસ છેડો માઇનસ છેડો પછી પ્લસ છેડો માઇનસ છેડો તો જ તો જ સરવાળો દરેકનો હા જો છેડાઓ ઊંધા સીધા ફર્યા આ માઈનસ પ્લસ થયો જો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ જો માઇનસ પ્લસ થયો આ તો લોચો તો લોચો તો શું થાય લોચો એટલે તો આપણે દોસ્તો ફંડા ફોકસમાં જોઈએ તમારે બોર્ડમાં લખવાની થિયરી પતી ગઈ હોય શ્રેણી જોડાણ એટલે આટલું સુધી લખવાનું આ અને આ પતી ગયું ડન ફંડા ફોકસ જોઈએ લો ભાઈ બેટરીનો આ પ્લસ છેડો હવે આ હું માઇનસ છેડો કરી દઉં ને આ પ્લસ કરી દઉં છું ઓ હો હો તો શું સિચ્યુએશન થાય જોઈ લેજો તમે ચલો એ સી એન્ડ બી ચલો સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરીએ બોલો શું કરશો આ ઇ વન આર વન ઇ ટુ અને આર ટુ તમે ચલો તમારા રસ્તે ચાલો ફંડા ફોકસ છે ફંડા ફોકસ છે લાઈફ સેટ કરી નાખશે એ ચલો કરંટ આમ આવતો હતો ને હા બેટરીનો પોઝિટિવ આવે તો નેગેટિવ જો કરંટ મુસાફરીની સામેની દિશામાં આવે છે તો પ્લસ આર વન સિકોઝ ટુ બી પહેલાં જેવું જ છે ટેન્શન નથી ટેન્શન નથી ઓકે આમાં જોઈએ બીથી સી પર જાઉં છું બીથી સી પર જુઓ રસ્તામાં બેટરીનો માઇનસ આવે જો બેટરીનો માઇનસ આવે પહેલાં મુસાફરી તો બેટરીનું શું લેવાનું પ્લસ લેવાનું ચલો હવે જો હું બેટરીની કરંટ બે આપણી મુસાફરીની વિરુદ્ધ દિશામાં આવી રહ્યો છે કરંટ આપણી મુસાફરીની વિરુદ્ધ દિશામાં આવી રહ્યો છે તો પોઝિટિવ આયર ટુ કન્ફર્મ ઇઝ ઇક્વસ ટુ વી સી હે ઓકે ને બીજી રીતે બેટરીના માઇનસમાંથી કરંટ બહાર આવે છે એટલે કે જો અહીંયા પ્લસમાં એન્ટર થાય છે બેટરીના પ્લસમાં એન્ટર થાય કરંટ એનો મતલબ શું થયો બેટરી ચાર્જ થઈ રહી છે એટલે મેં પોઝિટિવ લીધા અને ઓછા વોલ્ટેજથી વધારે વોલ્ટેજ તરફ જઈ રહ્યો છું એટલે શું કરવાનું આ વોલ્ટેજ એડ થતો હશે આઈઆર ટુ ને આ રીતે બી તમે લોજિક દોડાઈ શકો છો માઇનસ ઇ ટુ માઇનસ આઈઆર ટુ ડન છે તો આ બની ગઈ ઇક્વેશન નંબર ટુ ચલો એક અને બેનો સરવાળો કરીએ વીએ માઇનસ વીબી પ્લસ વી વી માઇનસ વીબી પ્લસ વી બી ગયા સો વીએ માઇનસ વીસી ઇવન માઇનસ ઈ ટુ માઇનસ આઈઆર વન માઇનસ આઈઆર ટુ માઇનસ કોમન તો આર વન પ્લસ આર ટુ વી એસી ઇઝ ઇક્વસ ટુ ઇ વન માઇનસ ઇ ટુ આઈ આર વન પ્લસ આર ટુ ઓ હો હો સર ઇક્વિવેલેન્ટ રેજિસ્ટન્સ ઇક્વિવેલેન્ટ રેજિસ્ટન્સ આવો અને આર ઇક્વિવેલેન્ટ આવો સમતુલ્ય અવૃદ્ધ તો સમતુલ્ય અવૃદ્ધ માઇનસ થઈ ગયો બિલકુલ દોસ્તો તો યાદ રાખજો આરમાં કંઈ ફેરફાર નહીં પડ્યો આર તો જે હોય ડન છે ઓકે જોઈ લેજો દોસ્તો બેટરીનો અહીંયા તમે શું નોટિસ કર્યું આ શું માઇનસ થયું ખબર છે આ પ્લસ માઇનસ હતું મેં ઉપર સમજાવ્યું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો વાંધો નથી બધાનો સરવાળો થશે પણ જો આ માઇનસ આવી ગયો ને અહીંયા પ્લસ આવ્યું તો આ શું થશે બાદ થશે જો એવું થયું કે ના થયું અહીંયા પ્લસ માઇનસ તો ઇવન તો છે જ પણ જેવું જો માઇનસ પ્લસ તો શું થશે આ ઈ ટુ માઇનસ થઈ ગયો એ જ રીતે જો બેટરીનો આ છેડો આ રીતે હોત માઇનસ પ્લસ પ્લસ માઇનસ આ રીતે હોત તો આ ઇવન શું આવે આ રીતનું હોત તો પછી ઈ ટુ માઇનસ ઇવન ઇવન માઇનસ થઈ જાય ઇવન માઇનસ થઈ જત ખબર પડે છે હે ને તો દોસ્તો ફાઇનલી જો બેટરી આ તમને સમજાવવા માટે હું જો બેટરી આ રીતે હોય તો આને બેટરીની સહાયક સ્થિતિ કહેવાય સહાયક સ્થિતિમાં ઇએમએફનો શું થાય સરવાળો થાય જો આ રીતે હશે માઇનસ માઇનસ બે છેડા સરખા મળી જશે તો આને બેટરીની વિરોધક સ્થિતિ કહેવાય જેમાં શું થશે બંનેના ઇએમએફની બાદ બાકી થશે ડન છે બોલો કન્ફર્મ ચલો આનો હું દાખલો લઈ લઉં છું એટલે વધારે તમને ક્લિયર થાય ચાલો દોસ્તો મસ્ત દાખલાઓ છે ઝુપાક 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 ઠીક છે ઝૂમ 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 ફોર ઓહમ ટુ વોલ્ટ ટુ ઓહમ ત્રણ વોલ્ટ વન ઓહમ ફાઈવ વોલ્ટ આ રીતે બેટરીના ઇએમએફ આપે છે અવરોધ બેટરીના ઇએમએફ આંતરિક અવરોધ બેટરીનો ઇએમએફ આંતરિક અવરોધ તો તમને પૂછે છે ઇ ઇક્વિ વેલેન્ટ સમતુલી ઈ એમએફ અને સમતુલી અવરોધ શોધો ઇ ઇક્વી સિમ્પલ સર પ્લસ માઇનસ છે પ્લસ માઇનસ છે પ્લસ માઇનસ છે પ્લસ પછી માઇનસ તો પાછો પ્લસ માઇનસ તો બધાનો શું થશે બોલો સરવાળો તો ઇ વન પ્લસ ઇ ટુ પ્લસ ઇ થ્રી ફાઈવ પ્લસ થ્રી પ્લસ ટુ દસ વોલ્ટ વેલન્ટ કેટલો થશે વન પ્લસ ટુ પ્લસ ફોર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી એટલે કે સેવન ઓન સિમ્પલ બોલ આ રીતે દાખલાઓ ચાલશે ને ઈઝી ઈઝી દાખલા ચોપડીમાં છે નહીં તો બને આપી દીધા તમને વાંધો ના આવે હમ હમ દસ વોલ્ટ વીસ વોલ્ટ પાંચ વોલ્ટ ત્રણ વોલ્ટ આનો ચાર ઓહમ આનો બે ઓહમ આનો એક ઓહમ અને આનો એક ઓહમ ડન છે ઓકે લેટ સ્ટાર્ટ હવે દોસ્તો હું એમ કહું છું આ ઈ છે તો આટલું શોધવાનું ઇક્વિવેલેન્ટ આર ઇક્વિવેલેન્ટ અને આઈ શોધવાનું છે તો કેટલું ઇઝી પડે તમને મને કહો તો જરા કેટલું ઇઝી પડે સર સિમ્પલ છે જો આવું બધું નોંધ કરજો તમે તો લે પરીક્ષામાં હું તો શોર્ટમાં કરાવું છું ઈ થ્રી ફાઈવ ઇ ફોર ત્રણ હવે તમે કહો મને બોલો ઇક્વિવેલન્ટ કેટલું લખું ઈ વન પ્લસ ઈ ટુ લખું ઈ થ્રી માઇનસ થશે ને ઈ ફોર માઇનસ થશે બોલો કેમ હા માઇનસ પ્લસ માઇનસ પ્લસ ચાલતું હતું શું સિકવન્સ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આ બંને સિકવન્સ ચેન્જ કરી વિરોધક સ્થિતિમાં બોલો દસ ને વીસ ત્રીસ માઇનસ પાંચ ને માઇનસ ત્રણ એટલે માઇનસ આઠ બાવીસ વોલ્ટ આવ્યો એટલું ઇઝી છે દોસ્તો આર ઇક્વિબેલેન્ટ બોલો તો એ તો સાહેબ ગરીબ માણસ છે એ તો બિલકુલ એને કોઈ લેવા દેવાની પંચાયત જ નહીં કૂટવાની વન પ્લસ વન પ્લસ ટુ પ્લસ ફોર છ અને આઠ ઓહ આઈ શોધવો હોય તો બિલકુલ સર આપણો નાનપણથી જ વાત થયેલી છે એ ઇક્વિબેલેન્ટ બાવીસ આર કેટલો દસ આર સમતુલ્ય આઠ બાવીસ અપોન અઢાર સમથિંગ સમજો ને એક પોઈન્ટ બે બે કંઈક આવશે એમ્પિયર આ રીતે દોસ્તો દાખલા પૂછે છે પરીક્ષામાંના બાળકો દાખલા મૂકીને આવે છે બોલો ડન છે ડન છે ચાલો થેન્ક યુ